નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા શ્રમનું મૂલ્ય. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાર્તાઓ ખૂબ જ ઉપયોગી છે. નાની નાની વાર્તાઓ બાળકોમાં જ્ઞાન અને નીતિના બીજ વાવે છે. બાળકોને સારા ખરાબ કે પોતાના પ્રકારનો બોધ વાર્તાના માધ્યમથી થઈ જાય છે. વાર્તાઓને બાળકોના વ્યક્તિ વિકાસ તથા સુસંસ્કારોના બીજ વાવવાનું સશક્ત માધ્યમ માનવામાં આવે છે. પહેલા આ કામ દાદા દાદી દ્વારા સહેજ રૂપે થતું હતું, પરંતુ પશ્ચિમની અસર અને સમયના અભાવના કારણે લોકોએ એ તરફ ધ્યાન આપતા નથી. આથી યુગ નિર્માણ યોજનાએ સચિત્ર 12 વાર્તાઓ બાળકોને ભરપૂર મનોરંજન સાથે યોગ્ય માર્ગદર્શન તથા ઉત્તમ પ્રેરણા આપવાનું કાર્ય હાથ ધર્યું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા પોતાનું કામ પોતે જ કરો. બંગાળના એક નાનકડા સ્ટેશનની ગાડી ઊભી રહી. એક યુવક ગાડીમાંથી ઉતર્યો અને મોટેથી કુલીને બૂમ પાડવા લાગ્યો, પરંતુ તે નાનકડા સ્ટેશનને કુલી ક્યાંથી હોય? આ આડે જ માણસે જોયું કે યુવકની પાસે એક નાની પેટી છે, તેથી તે તેની પાસે ગયો. યુવકે તેને ધમકાવતા કહ્યું કે તમે સાવ આળસુ થઈ ગયા છો, હું ક્યાં નોય બૂમો પાડું છું, ચાલ આ પેટી લઈ લે. પહેલા માણસ કશું પણ બોલ્યા વગર યુવકની પાછળ પાછળ પેટી ઉચકીને ચાલવા માંડ્યો. તેના ઘેરે પોતા યુવકે મજૂરીના પૈસા આપવા માંડ્યા તો પહેલા માણસે કહ્યું કે ધન્યવાદ, મારે તેની સહાય પણ જરૂર નથી. એટલામાં ઘરમાંથી યુવકનો મોટો ભાઈ બહાર આવ્યો અને બોલ્યો, નમસ્કાર વિદ્યાસાગરજી. આ સાંભળતા જ યુવકના પગ નીચેથી ધરતી સળગી ગયા. તે વિદ્યાસાગરજીના ચરણે પડ્યો અને માફી માંગવા લાગ્યો. વિદ્યાસાગરે તેને ગળે લગાવતા કહ્યું કે ભાઈ, મારા દેશવાસીઓ ખોટું અભિમાન છોડીને પોતાની જાતે જ પોતાનું કામ કરે એવી મારી ઈચ્છા છે. તું સ્વાવલંબી બને એ જ મારું મહેતાણું છે.